કંસ છે એ અભિમાનનું પ્રતીક છે. કંસની બે રાણી છે, અસ્થિ અને પ્રાપ્તિ. અસ્થિ એટલે મારી પાસે છે, પ્રાપ્તિ એટલે હવે મને આટલું જોઈએ છે, આખો દિવસ આટલું મારી પાસે છે, આટલું મને હજી જોઈ, અને એના લીધે એને પૈસાનું ચિંતવન થાય છે. જેના જીવનમાં ભગવાન ભૂલાય અને બીજું ચિંતવન થાય એને શું કહેવાય? કંસ કહેવાય. શું કહેવાય? હવે આપણે આપણા હૃદય ઉપર હાથ રાખવાનો છે. આપણે કોણ છીએ? આટલું મારી પાસે છે, હજી આટલું બાકી છે, એવો વિચાર આવેલો. આ એક એક કથાનું રહસ્ય છે વાલા ભક્તજનો. અનિતિથી ધન પ્રાપ્ત કરી અને મોસોક કરવામાં જે ધન વાપરે એને કંસ કહેવાય. શું કહેવાય? જેને સંસારના ભોગ ભોગવાની જ ઈચ્છા થાય, જેને ભગવાનના મંદિરના પગથિયા ચડી પ્રભુને વંદન કરવાની ઈચ્છા થતી નથી એને કંસ કહેવાય. જે બીજાને રડાવે, પોતે મજા કરે અને બીજાને દુઃખ દે એને કંસ કહેવાય. શું કહેવાય? આપણે એવું નથી કરતા ને? હે, કંસ વૈર ભાવે ભગવાનનું ધ્યાન કરતો હતો તો ભગવાન એને મુક્તિ આપી છે. એમ ભગવાનનો ભક્ત જો પ્રેમ ભાવે ભગવાનનું ધ્યાન કરે તો ભગવાનના ભક્તને મુક્તિ અવશ્ય મળે. ઈશ્વર જેને મારે છે ને એને તારે છે. કંસને માર્યો નથી, કંસને સદગતિ આપી છે. શું આપી છે? ભગવાન પોતાનો વૈરી હોય એને સદગતિ આપે છે તો એ પ્રેમથી ભગવાનનું સ્મરણ કરી શકે, સેવા કરી શકે. અને જો સદગતિ ન મળે તો ભગવાનનું સ્મરણ ન થાય અને સેવા ન થાય. ભગવાને કંસને માર્યો, અસ્થિ અને પ્રાપ્તિ છે, બંને પત્નીઓ વિલાપ કરવા લાગી છે. અરે રે, અમારા પતિદેવ જતા રહ્યા, હવે અમારું કોણ? તારે ભગવાને મામીઓને આશ્વાસન આપતા તેડી એમ કીધું, મામી જો અમારો વાંક નથી કે મામાએ અમને બોલાવ્યા હતા અને સામેથી એ આ બધું રમખાણ થયું કે અમારો આમાં કાંઈ હાથ નથી, માટે તમે ખુશ થાઓ અમારા ઉપર, અમને એનો આશીર્વાદ દો કે ભવિષ્યમાં અમે આવા ને આવા કામ કરતા રહીએ. અસ્થિ અને પ્રાપ્તિ એમ મને જરાસંઘની દીકરી છે. કોણ છે? હા, ભગવાને વિચાર કર્યો, હવે કેદખાનામાં જાઉં, માતા પિતાને મુક્ત કરાવું. ભગવાન અને દાઉં ભૈયા કેદખાનાની અંદર ગયા છે, બીડીઓ બધી ખોલી છે. વસુદેવને દંડવત પ્રણામ કર્યા, માતાને વંદન કર્યા, બંને ભાઈઓ બાથમાં લઈને મા બાપને ભેટ્યા છે. અને તેદી ભગવાને મા દેવકીને એમ કીધું, ન લબ્ધો દેવહત યોર વાસો નૌ ભવદંતિકે યામ બાલાહ પિતૃગેહસ્થા વિંદતે લાલિતા અમૃતમ. ભગવાન કેશવ કહે છે કે હે પિતાજી, હે માં, અમે તમારા દીકરા છીએ,
તમે અમારા માત પિતા છો, છતાં પણ અમારી બાલ્ય અવસ્થાનું સુખ અમે તમને આપી શક્યા નહીં. કમનસીબે અમને આપની પાસે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત ન થયું. હે મા, સર્વાર્થ સંભવો દેહ જનિત પોષિતો યતઃ ન તયોર્યાતિ નિર્વેશમ પિત્રો મર્ત્ય સતાયુષા પિત્રોર્મર્ત્ય સતાયુષા. ભગવાન કહે છે, હો ભગવાન માં દેવકીને કહે છે કે માં, જે માત પિતાથી આ શરીર ઉત્પન્ન થયું છે, જે માત પિતા થકી આ શરીરનું પોષણ થાય છે, એ માતા પિતાના ઉપકારનો બદલો દીકરો 100 વર્ષ સુધી મા બાપની સેવા કરે ને તો પણ એ માત પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકતો નથી. એટલો મા બાપનો ઉપકાર છે કે આ શરીર આપ્યું. કારણ કે આ શરીરથી મોક્ષ છે એ સિદ્ધ થાય છે, બાકી બધી યોનિ છે એ કર્મનું ફળ ભોગવાની યોનિ છે. પણ એક મનુષ્ય યોનિ એવી છે કે એમાં જો આત્મા જીવાત્માને એમ થાય કે મને મારું આત્મ કલ્યાણ સાધવું છે, આ વખતે મને મુક્તિ જોઈરી, તો મુક્તિનું સાધન મુક્તિનો ઉપાય કે આ શરીરથી એ કરી શકે છે. એટલું અમૂલ્ય આ શરીર છે, એ માત પિતા થકી મળ્યું છે. એટલે દીકરાની ફરજ બને મા બાપની સેવા કરવી. અને શાસ્ત્રો આપણા ઋષિ મુનિઓ મહાપુરુષ એમ કે એક દીકરો મા બાપની સેવા કરે 100 વર્ષ છતાં પણ એ મા બાપના ઋણમાંથી મુક્ત ન થાય, આટલો મા બાપનો ઉપકાર છે. પણ તકલીફ શું છે? આજે મા બાપ લોકોને ઓછા પસંદ હોય છે. ઘરડી અવસ્થાએ ગઢપણમાં મા બાપને કેટલાય ને બિચારાને પરિવારમાંથી જાકારો મળે છે, પણ દીકરાઓ એમ નથી સમજતા. અમે નાના હતા ત્યારે આ મા બાપે અમારી સાર સંભાળ લીધી છે, હવે અમારી ફરજ છે. એને અમારા સ્વભાવને સહન કર્યા, અમે જેમ બોલ્યા એ જેમ તોફાન કર્યું એ બધું સહન કર્યું, હવે અમારી ફરજ છે એ મા બાપના સ્વભાવને સહન કરવા. આવું જો દીકરો વિચારે, પુત્ર વધુ વિચારે, તો એને મા બાપનો મહિમા આવે. નહીં તો બાપો આમ નથી કરતા, માં આમ કરે છે, આવું ચાલુ થાય. હો વધારે તો તમને ખબર હોય સંસારમાં, આપણે સંસારમાં રહ્યા નથી બહુ ખબર ન હોય. ગાડી ધીમી પડી ગઈ ભાઈ, આજે બપોર પછી છે ને, હજી ખપશે ને. મા બાપની બહુ પ્રશંસા કરેલી છે. ધર્મરાજાને યક્ષે પ્રશ્ન પૂછ્યો છે, પાંચે ભાઈઓ પાણી પીવાને માટે જાય છે, યક્ષનો સરોવર છે, યક્ષ પ્રગટ થઈને તમામ પાંડવોને વનની અંદર એમ કીધું કે પાંડવો, તમને મારા સરોવરનું પાણી પીવું હોય તો મારા પ્રશ્નનો જવાબ આપો, જો મારા પ્રશ્નનો તમે સાચા જવાબ આવશો ને તો તમને મારા સરોવરનું પાણી પીવા મળશે, નહીં તો પાણી પીવા નહીં મળે, અને મારી આજ્ઞા વિના જો પાણી પીશો ને તો તમારું મૃત્યુ થશે. ચારે પાંડવો માન્યા નથી, સદેવ નકુલ અર્જુન ભીમ કોઈ માન્યા નહીં, તરસ બહુ લાગી હતી, પાણી પીધું અને મૃત્યુ પામી ગયા. કુંતા માતાને તરસ લાગી છે એટલે ચાર ભાઈ માંથી હજી એકે ભાઈ આવ્યો નથી, એટલે માં કુંતાજીએ તેની યુધિષ્ઠિરને એમ કીધું, યુધિષ્ઠિર
તમે જાઓ, હજી કેમ કોઈ આવ્યા નહીં? અને યુધિષ્ઠિર આવ્યા, તરસે વ્યાકુળ હતા. મનમાં એમ થયું, એ પેલું પાણી પી લઉં, પછી આ મારા ભાઈને શું થયું છે, કોણે કર્યું, પછી તપાસ કરું. અને જ્યાં પાણી પીવા જાય ને, ત્યાં તો યક્ષ પ્રગટ થઈ અને ધર્મ રાજાને યુધિષ્ઠિરને એમ કહે છે કે હે યુધિષ્ઠિર, સરોવર મારું છે, આ સરોવરમાં જો પાણી પીવું હોય તો મારા પ્રશ્નનો જવાબ આપ, અને એ જવાબ જો સાચા હશે તો હું તને સરોવરનું પાણી પીવા આપીશ, નહીં તો નહીં આપું. આ તારા ભાઈ મારું માન્યા નથી, અને મારી આજ્ઞા વિના, મારા પ્રશ્નના જવાબ દીધા વિના આ પાણી પીધું છે, એટલે એના મોત થયા છે. બોલ, તારે મોત મંજૂર છે કે મારા પ્રશ્નના જવાબ દેવા એ મંજૂર છે? ત્યારે યુધિષ્ઠિર મહારાજે કીધું, બોલો તમારા શું પ્રશ્ન છે? પછી એક પછી એક પ્રશ્ન પૂછ્યા છે, એમાં એક પ્રશ્ન અદ્ભુત પૂછ્યો. યક્ષ એમ કહે છે કે યુધિષ્ઠિર મહારાજા, એક ગળાથી 12 ગળા ભરાય, પણ 12 ગળા ભેગા થઈ અને એક ગળો ન ભરી શકે, આનો મને જવાબ આપો. શું કહે છે, સમજ્યા તમે? યા ભાઈ, એક ગળાથી 12 ગળા પાણી ના ભરાય, પણ 12 ગળા ભેગા થઈ અને એક ગળાને ન ભરી શકે, આનો જવાબ દે યુધિષ્ઠિર. આ જવાબ દે ને તો તને સરોવરમાંથી હું પાણી પીવા દઉં, નહીં તો ન દઉં. અને તેની યુધિષ્ઠિર મહારાજે જવાબ દીધો કે કળિયુગમાં એક મા બાપ 5-5 દીકરાનું પોષણ કરશે, એને ભણાવી ગણાવીને મોટા કરશે, ધંધાની લાઈન દેશે, પરણાવી દેશે, મકાન બનાવી દેશે, મિલકત આપશે, પણ એ 5 દીકરા ભેગા થઈ એક મા બાપને નહીં હાંચી શકે. આ કળિયુગની એંધાણી છે, શું છે? અને આમ થોડીક આમ નજર કરશો ને, આમ સામત્ર બાજુ ને આ બાજુ ને, તો આપણે જોયામાં આવે બધી જગ્યાએ ખાણે ખૂચ આવું હશે. સમયનો પ્રભાવ છે, એટલે મા બાપનું ઋણ છે ને બહુ મોટામાં મોટું ઋણ છે. આ સંતો જો ઋણમાંથી મુક્ત થઈ જાય, મા બાપની રજા લઈ અને એનો ચાંદલો થાય, શું થાય? એનો ચાંદલો થાય એટલે ભગવાનની સાથે લગ્ન થાય ને, એટલે મા બાપ પ્રસન્નથી જે રજા દે, એટલે ભગવાનના ચરણમાં આવ્યો, ચાંદલો થયો, એટલે એ મા બાપના ઋણમાંથી મુક્ત થયા. મા બાપ એને ઋણમાંથી મુક્ત કરે છે. પણ જે દીકરો પરણ્યો છે, સંસારમાં રહ્યો છે, અને જો મા બાપની સંભાળ લેતો નથી ને, તો દીકરો ક્યારે પણ ઋણમાંથી મુક્ત થતો નથી. ભગવાન માં દેવકીને વસુદેવને એમ કહે છે કે મા, અમારા અપરાધને માફ કરજો. આવી મીઠી મીઠી મોહક વાણી વસુદેવને દેવકીએ સાંભળી છે. દેવકીને વસુદેવ ફરીવાર કનૈયાને, દાઉ ભૈયાને બાથમાં લઈને ભેટ્યા છે, રડી પડ્યા છે. હશે જેના નસીબમાં જેવું લખેલું હોય એ ભોગવું જ પડે, કે તેમાં તમારો કાંઈ માગ નથી. પછી વાતો કરતા કરતા કેદખાનામાંથી બહાર આવ્યા છે, ઉગ્રસેન મહારાજાને મુક્ત કરેલા છે. ઉગ્રસેન મહારાજાને કંસે બંધી બનાવેલા હતા, એના બાપને લો જેલમાં નાખ્યા હતા. આજે નાખે નથી નાખતા, શું નથી નાખતા, નજર કરો તો ખબર પડે. આપણે સત્સંગમાં છીએ એટલે આપણે એવી ઘટના ઘટતી નથી, આમ બહાર દુનિયામાં નજર કરો ખબર પડે. ઉગ્રસેન મહારાજાને ફરી વાર રાજસિંહાસન પર બેસાડ્યા, યાદવના રાજા બનાવ્યા. કંસના ભયથી ભાગી ગયેલા જે બધા યાદવ હતા એને બધી જગ્યાએથી બોલાવ્યા, એને બધાને સેટ કર્યા ધંધામાં. અને બંને ભાઈઓ નંદજી પાસે આવી કરી નમસ્કાર કર્યા અને પિતાજીને કીધું કે પિતાજી, તમે અમારા પિતા છો, જગત આખું અમને નંદકુમાર જ કહેશે, યશોદાનંદન તરીકે ઓળખશે. હવે પિતાજી,
તમે વ્રજમાં પાછા જાઓ, અમારે અહીંયા જ રહેવું પડશે, અમે મામા કંસને માર્યો છે એટલે એના સંબંધી રાજાઓ છે એ વેર લેવાને માટે આવશે, અને જો હું વ્રજમાં તમારી સાથે આવીશ તો તમને હેરાન કરશે, માટે એમ કરો થોડા સમય અમે અહીંયા રહેશું અને તમે વ્રજમાં જાઓ અને માને કહેજો કે કનૈયો થોડા દિવસ મથુરા રહેશે. તેની નંદ રાજાએ કનૈયાને એમ કીધું, કનૈયા તું ભલે એમ કે થોડા દિવસ હું રહીશ, પણ હવે તું તારી મા પાસે ના આવે. તેની કનૈયાએ એમ કીધું કે પિતાજી તમે મારી મા યશોદાને કહેજો એક દિવસ કનૈયો તમને જરૂર સામેથી બોલાવશે, હું મળીશ એને, એને આશ્વાસન દેજો. અને નંદજી રડતા રડતા પાછા વળ્યા છે, વ્રજમાં આવ્યા છે. આ બાજુ પછી વસુદેવ અને દેવકીએ ગરગરાચાર્ય પાસે ઉપવિત સંસ્કાર કરાવ્યા. શું કરાવ્યા? ઉપવિત સંસ્કાર એટલે જનોઈ ધારણ કરાવી. જો સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત હોય ને એને ગુરુ મંત્ર લેવો પડે. શું લેવો પડે? ગુરુ મંત્ર લે, પછી ગુરુ મંત્રની માળા દરરોજ એક ફેરવી પડે, પછી સંઘ ચક્ર ગદાપદમાં એ છાપ લેવી પડે, પછી જનોઈ લેવી પડે. શું લેવી પડે? તો એ દ્વિજ કહેવાય. શું કહેવાય? દ્વિ એટલે બે, જો એટલે જન્મનો બીજો જન્મ થયો, એ પછી ભક્તિનો અધિકારી થયો, એવું શાસ્ત્રીય વિધાન છે. ગર્ગાચાર્ય પાસે ઉપવિત સંસ્કાર કર્યો. વિદ્યા અભ્યાસ માટે દાઉ ભૈયા અને ભગવાન કૃષ્ણ અવંતીપુરી ઉજ્જૈનમાં છે, ક્ષિપ્રા નદીના કિનારે સાંગીપની ઋષિનો આશ્રમ હતો, ત્યાં કને આવ્યા છે ગુરુ પાસે વિદ્યા મેળવવાને માટે. ગુરુની સેવા કરે છે, સેવાથી પ્રસન્ન થઈ અને સાંદીપની ઋષિએ ઉપનિષદો વેદો સટશાસ્ત્રો બધું સંધિ વિગ્રહ આસન એ ઘણા પ્રકારની વિદ્યા શીખવાડી છે. 64 દિવસમાં ભગવાન 64 કળા શીખી ગયેલા છે. અને ત્યાં સાંદીપનીના આશ્રમમાં સુદામા સાથે મિત્રતા થયેલી છે, અને ભગવાનનું હોમવર્ક છે ને એ સુદામા કરતા મિત્રતા થયેલી છે. એક દિવસ બન્યું એવું કે ગુરુ માતાએ ચણા દીધા, કીધું જાઓ ગાયો ચરાવવા માટે, ભૂખ લાગે ત્યારે આ ચણા શેકેલા ખાઈ લેજો. અને સુદામાને પોટલી આપીને નકળી કે આ કનૈયાના ભાગના પણ છો, ધ્યાન રાખજે એકલો ન ખાઈ જાજે. અને ભગવાનને કરવું હશે, જંગલમાં ગયા પણ આકાશમાં વાદળા ક્યાંથી આવ્યા ખબર નહીં, વરસાદ વરસ્યો એ બધા ઝાડ ઉપર ચડી ગયા. ભગવાન એક ઝાડ ઉપર છે, સુદામા બીજા ઝાડ ઉપર છે, સુદામાને ઠંડી લાગી, ઠંડીમાં શું લાગે? હે, ભૂખ લાગે. હા, ઠંડીમાં જઠરાગ્નિ છે એ પ્રદીપ્ત બને. આજે થોડીક કથા ઠંડી રાખું રો, કારણ કે બપોર સુધી હલાવું હોય ને એટલે. સુદામાએ વિચાર કર્યો કે વરસાદ બહુ આવે છે અને એનો અવાજ આવે છે, અને હું પોટલી ખોલી અને જો ચણા ખાઈશ ને શેકેલા તો કનૈયાને ખબર નહીં પડે, ભૂખ બહુ લાગી છે. અને સુદામાએ પોટલી ખોલીને ચણા ખાધા. ભગવાનને ખબર પડી કે હારું જો મારા ભાગનું ખાઈ જશે ને તો આખી જિંદગી હાવ ભિખારી જેવો રહેશે કે. એટલે ભગવાનના ભાગનું અન્ન કહેતા, ભગવાનના ભાગનું ધન, દીકરીનું ધન, વિધવાનું ધન એ આપણા ઘરમાં રહી જાય તો ઘણો બગાડ થાય, એમ અક્ષરજીઓને સામે કાગળમાં લખ્યું. એટલે સમય થાય ભગવાનનો ભાગ કાઢવો, દીકરીનો ભાગ કાઢવો જો ઘરમાં દીકરી હોય તો. એ તો ઘણી બધી વાતો વિસ્તારથી છે. ભગવાને કીધું સુદામા આવું ઠંડીમાં શું કરે છે, આ તારા દાંતનો અવાજ આવે છે,
તો કે ઠંડી બહુ છે ને એટલે દાંત દૂજે રાખે. એમ કરતા કરતા બધા ચણા ખાઈ ગયો. ભગવાનને વિચાર કર્યો કે હારું હવે આને એક હાંક છે ત્યાં તેર તૂટશે, આવી દશા થશે કે જ્યાં સુધી મને ખાવાનું નહીં દે ત્યાં સુધી આ ઘર ભેગો નહીં થાય. સવારનું મળશે તો બપોરનું નહીં મળે, બપોરનું મળશે તો હાંજનું નહીં મળે. કે ભગવાન કઈ બોલ્યા નથી. પાછા આવ્યા, ગુરુ માતાએ કીધું સુદામાને કે કૃષ્ણના ભાગના ચણા તે દીધા હતા. સુદામા શું બોલે? કઈ બોલ્યા નહીં. પણ કનૈયો તેડી એમ બોલ્યો કે હા ગુરુ માતા, મને મારા ભાગનું મળી ગયું. એ એના ભાગનું પચાવી ગયો કે મર્મમાં બોલ્યા. બે મહિનામાં વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો. ગુરુને દક્ષિણા માગવાનું કહ્યું, ગુરુદેવ તમારી કૃપાથી મને 64 કળાઓ પ્રાપ્ત થઈ. હવે શિષ્યનો ધર્મ છે કે જ્યારે ત્યારે ગુરુને દક્ષિણા આપવી. ગુરુદેવ બોલો તમારે શું દક્ષિણા જોઈ? ત્યારે તેડી સાનિપને ઋષિ એમ કીધું કે કૃષ્ણ તમે સાક્ષાત પરમેશ્વર છો, ભગવાન છો. બે મહિનામાં બધી વિદ્યા તમે સંપાદન કરી આ જીવ ના કરી શકે, જે જગદીશ હોય ને એ જ આ કામ કરી શકે. મનુષ્ય માટે અશક્ય છે. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ એ જ મોટામાં મોટી દક્ષિણા છે. છતાં પણ ભગવાન કૃષ્ણે આગ્રહ કર્યો કે ના ના, તમારે કંઈક તો અમારી પાસે માગવું જોઈએ, તો જ અમે ગુરુ ઋણમાંથી મુક્ત થશું. ત્યારે સાંદીપની ઋષિ તેડી એમ કીધું, મને તો કાંઈ નથી જોઈતું, પણ જાઓ તમારે ગુરુ માતાને પૂછા કરો, એને કંઈક જોતું હશે તો એ માગશે. અને ભગવાન કૃષ્ણને ડાઉ ભૈયા ગુરુ માતા પાસે ગયા, વંદન કર્યા, કીધું કે માં જો હવે અમે જઈએ છીએ પાછા, તમને ગુરુ દક્ષિણામાં કંઈક જોઈતું હોય તો બોલો, અમને ગુરુએ મોકલાવ્યા છે તમારી પાસે. અને એને પણ ખબર કે કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ છે. અને તેથી ગુરુ માતાએ એમ કીધું કે કનૈયા તને જો આપવું જોઈએ તો 14 વર્ષ પહેલા પ્રભાસના સમુદ્રમાં એ મારો દીકરો ડૂબી ગયેલો છે, એ મારો દીકરો પાછો લઈ આવો, કે જો તને આપવું હોય તો. ભગવાન કે ભલે કઈ વાંધો નહીં, પાછો લઈ આવું. કે ભગવાન સમુદ્ર કિનારે આવ્યા. સમુદ્ર કિનારે આવી અને સમુદ્રદેવને પ્રાર્થના કરી કે હે સમુદ્રદેવ, અમારી ગુરુ માતાનો પુત્ર તમે લઈ ગયા છો તો પાછો આપી દો. ત્યારે સમુદ્રદેવ સાક્ષાત પ્રગટ થયા અને કીધું કે પ્રભુ, મેં એ દીકરાને લીધો નથી, પણ મારા જળની અંદર સમુદ્રમાં પંચજન્ય નામનો એક રાક્ષસ રહે છે, શંખના રૂપમાં, એ કદાચ લઈ ગયો હશે. એની પાસે જાઓ, તપાસ કરો. ભગવાને જળમાં પ્રવેશ કર્યો, શંખાસુરને માર્યો છે, પણ કાંઈ પણ મળ્યું નથી. એટલે શંખ લઈને ભગવાન ક્યાં ગયા? સંયમની પુરી. સંયમની પુરી એટલે યમપુરી, જ્યાં આપણે બધાને જવાનું છે. ક્યાં જવાનું હે? અક્ષરધામમાં જવાનું હે ને? હા, યમપુરીમાં ગયેલા છે. સંયમની પુરીમાં યમરાજાને કહ્યું છે એના દૂતોને કે અમારા ગુરુપુત્ર અહીંયા કને આવ્યા છે, તો જાઓ ધર્મરાજાને કહો, સમાચાર આપો કે બે ઋષિકુમારો આવ્યા છે, એ તમને મળવાને માગે છે. ત્યારે યમના દૂતો એમ કીધું, એમ ને એમ અમારા રાજા મળવાને માટે કોઈને આવે નહીં કે. હા, ત્યારે ભગવાને વિચાર કર્યો હવે શું કરવું. ભગવાને શંખ વગાડ્યો ને તો આખું આમ સિંહાસન હતું ને એમ ડગવા માંડ્યું. ધર્મરાજા ઊભા થઈ ગયા, દોડતા દોડતા આવ્યા. કોણ આવ્યું? આમ જ્યાં નજર કરી ભગવાનને જોયા, બે હાથ ધોળ્યા, બોલો પ્રભુ શું સેવા કરું? તમારી આજ્ઞાથી તો આ સેવા કરું છું, બોલો મારી શું જરૂર પડી તમને અહીંયા પધારવું પડ્યું? ત્યારે ભગવાન કહે છે, અમારો ગુરુપુત્ર અહીંયા આવ્યો છે, એના આત્માને અમને ઓપી દો, એનો આત્મા અમને ઓપી દો. ત્યારે ધર્મરાજાએ કીધું કે એના કર્મનું ફળ ભોગવે છે ભગવાન. કે અમે કહીએ છીએ ને કે એ ધણીનો કોઈ ધણી નથી. અને પછી ભગવાનના કહેવાથી ધર્મરાજાએ એ ગુરુપુત્રનો આત્મા હતો
ઈ ભગવાનને અર્પણ કર્યો. તમે વિચાર તો કરો ભગવાનની શક્તિ કેવી છે. બે પ્રકારની શક્તિ છે, સ્થૂળ અને સૂક્ષ્મ. ભગવાનની બે શક્તિ કેટલી? આ તમને ક્યાં યુટ્યુબમાં નહીં મળે, ફેસબુકમાં નહીં મળે, ક્યાંય નહીં મળે, ગોતવા જશો તો નહીં મળે. ભગવાનની બે પ્રકારની શક્તિ છે, સ્થૂળ શક્તિ અને સૂક્ષ્મ શક્તિ. ભગવાને પોતાની સ્થૂળ શક્તિથી 14 વર્ષનો ગુરુપુત્ર એને પંચભૂતનું શરીર આપેલું છે. જે માણસ મરી ગયો છે, હવે કાંઈ શરીર નથી, હાડકા નથી, અને એવું ને એવું શરીર આપવું છે, અને એમાં જીવ ઘુસાડવો છે, એ કોણ કરી શકે? ભગવાન કરી શકે છે. અને ભગવાને એ કામ કર્યું, પોતાની સ્થૂળ શક્તિનો ઉપયોગ કરી અને ગુરુપુત્રને શરીર આપેલું છે, અને ગુરુ માતા પાસે લઈ આવ્યા છે કે લ્યો ગુરુ માતા, આ દીકરો તમને અર્પણ કર્યો દક્ષિણામાં. અને ગુરુ માતા ખુશ થઈ ગયા, કનૈયા જા, મારા આશીર્વાદ છે, તું જ્યાં હાથ નાખીશ ને, જ્યાં નજર કરીશ ને, ત્યાં તારો સર્વત્ર વિજય થશે, વિજય થશે, અને બધી જગ્યાએ તારો જય જયકાર થશે. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. ભગવાન કૃષ્ણ શાંતિપુરી ગુરુની આજ્ઞા લઈ કૃષ્ણ બળદેવ દિવ્ય રથમાં બેસી મથુરા પધાર્યા. મથુરા વાસીને ખૂબ આનંદ થયો કે પ્રભુ ફરીવાર મથુરા પધાર્યા છે. શ્રી શુક ઉવાચ, કૃષ્ણી નામ પવર મંત્રી કૃષ્ણસ્ય દયિત સખા શિષ્ય બૃહસ્પતે સાક્ષાત ઉદ્ધવ બુદ્ધિસત્તમા. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત મહારાજા, ભગવાન મથુરામાં આવી ગયા, પણ ભગવાનને મથુરામાં ચેન પડતું નથી. યાદવોમાં ભગવાનના અતિશય મિત્ર, જે ભગવાનના મનને જાણે, ભગવાનના મનમાં શું રમે છે, એની હવે શું ઈચ્છા છે, એ બધી ઈચ્છા જાણે એવા ઉદ્ધવજી ભગવાનના પ્રિય સખા હતા, ભગવાનના મંત્રી હતા. તકલીફ શું હતી? થોડો જ્ઞાનનો ગર્વ હતો. જ્ઞાન પ્રાપ્ત કરવું એ કંઈ ખોટું નથી, પણ જ્ઞાનમાં જો અહંકાર ભળે ને તો એ જ્ઞાન છે ને એકડા વિનાનું મીંડું થઈ જાય. એકડા વિનાનું મીંડું હોય, એ લાખ મીંડા કરો તો પણ એની કંઈ કિંમત નથી. આગળ જ્યાં સુધી એકડો ન લાગે ત્યાં સુધી મીંડાની કંઈ કિંમત નથી. જ્ઞાન હોય પણ જો જ્ઞાનમાં અહંકાર ભળે ને તો એકડા વિનાના મીંડા જેવું છે. જ્ઞાનમાં જો પ્રેમ ભળે ને, ભક્તિ ભળે ને, તો નમ્રતા આવે, તો એકડો આગળ ઉમેરાઈ ગયો, એનાથી ભગવાન રાજી થાય. ઉદ્ધવજીને જ્ઞાનનો ગર્વ છે. ભગવાને વિચાર કર્યો કે આની પાસે જ્ઞાન છે, પણ એકડા વિનાનું મીંડું છે ને એની સમાન છે, માટે આ મારો ભગત છે. અને આને ચોખ્ખું જ્ઞાન, ભીનું જ્ઞાન જોઈતું હોય ને અને કરાવવું હશે તો મને આને વ્રજમાં ગોપીઓ પાસે મોકલવો પડશે, અને ગોપીઓ એકડો ઘૂંટશે આનો, એટલે એને ભીનું જ્ઞાન મળશે, અને ધરતી તો ભીંજાશે નહીં, તો હૃદયરૂપી ધરતી એની કોરી ને કોરી રહી જશે. એમાં એ કંઈ બાજરો ને ઘઉં કાંઈ ઊંઘશે નહીં, ખારા પાટમાં કંઈ ઉગે, બીજ વાવો ઉગે, કાંઈ ન ઉગે. એ તો કાંપવાળી જમીન હોય ને, એમાં તમે આંખ બંધ કરીને નાખો ને તો પણ એ બીજ ને એ અંકુરિત થાય, અને એ કેવો બાજરો લણાય. ભગવાન અટારી ઉપર કહેતા અગાસી ઉપર ચડી ગયા છે. ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ, એની ઉજવણી વસુદેવ દેવકી પુથુરાવાસી લોકો કરે છે, પણ ભગવાનને આજે આનંદ નથી. ઉદ્ધવજીને વિચાર થયો કે જેનું એ આ જન્મોત્સવ છે અને આ જે આનંદ થાય છે એ દેખાતા નથી, ગયા ક્યાં? અને પછી ઉદ્ધવજી અગાસી ઉપર આવ્યા અને ભગવાન તેથી આમ વ્રજામી આમ નજર કરીને દુષ્કે દુષ્કે રડતા હતા. તેથી ઉદ્ધવને મનમાં એમ થયું કે અખિલ બ્રહ્માંડનો ધણી જગતનો નાથ ઈ આજે રડે છે,
અને આ બાજુ નજર રાખીને એને વળી કયું દુઃખ, ત્યારે ઉદ્ધવજીએ ભગવાનને એમ કીધું, પ્રભુ આ તો આશ્ચર્ય કહેવાય, જીવ રડે ત્યારે તમારા ચરણમાં આવે, પણ આજે તમે રડો છો એનું કારણ? અને તેથી ભગવાને એમ કીધું, ઉદ્ધવ મને રડવું એટલે આવે છે, હું થાળીમાં જ્યારે માખણ જોઉં છું ને ત્યારે મને મા યશોદા અને ગોપીઓ યાદ આવે છે, એ મને યાદ આવી જાય છે ને એટલે મારા આંખમાંથી અશ્રુઓ ટપકી જાય છે, એ ગોપીઓનો પ્રેમ, એ માનો પ્રેમ એ મારાથી ભૂલાતો નથી, મને એમ થાય છે કે જો હું ગોપીઓને નથી ભૂલી શકતો, માને નથી ભૂલી શકતો, તો એ મારા વિના કેમ રહેતા હશે? એમ કરો ને ઉદ્ધવ, જાઓ ગોપીઓની અને માની ખબર લઈ આવો ને વ્રજમાં જાઓ, એ શું કરે છે, અને કદાચ એને મારો વિરહ હોય તો એને સમજાવો કે તમારો કનૈયો તો કણકણમાં વ્યાપીને રહ્યો છે, એ કાંઈ ગયો નથી, કે એને જ્ઞાન આપી આવો. કે ઉદ્ધવજી કે એમાં શું મોટી વાત, કે આ ગયો ને આ આવ્યો, કે શું કહે છે? પણ ઉદ્ધવને ખબર નથી કે મારું બધું જ્ઞાન ત્યાં જવાથી ઓગળી જશે, ગોપીઓનું ભીંજાયેલું જ્ઞાન છે, ભક્તિથી પ્રેમ રસથી તરબોળ ગોપીઓ છે. અને ભગવાને કીધું કે એમ ને એમ જાશો ને તો માં ને બધી ગોપીઓ છે ને તમારા આમી નજરે નહીં કરે, આ મારો રથ લઈ જાઓ, આ મારા વસ્ત્રો પહેરો અને આ હું તમને મુગટ આપું એ પહેરીને જાઓ, કે અને એ પહેરશ વેશ જોશે ને ગોપીઓ ત્યારે તમારા આમી નજર કરશે કે અમારા કનૈયો આવ્યો છે કે કનૈયો બીજો આવ્યો છે, નહીં તો ગોપીઓ મારા સિવાય કે નજરે નથી કરતી. કે ઉદ્ધવજી કે ભલે કાંઈ વાંધો નહીં, તો તમારો રથ લઈને જાઉં અને તમારો જેવો પહેરવશ છે એ પહેરવશ પહેરીને જાઉં. ભગવાને રથ આપ્યો, પિતાંબર આપ્યું, પિતાંબર ધારણ કર્યું અને જેવો ભગવાનનો વેશ હતો ને એવા વેશમાં ઉદ્ધવજી હવે વ્રજની અંદર આવે છે. હા, વ્રજની અંદર આવ્યા, ગોપીઓને મળ્યા, ગોપીઓએ ઉદ્ધવજીને ઓળખ્યા કે આ તો અમારા કનૈયા જેવો જ કોઈક છે, પછી ખબર પડી કે આ તો સાક્ષાત ભગવાનના મિત્ર ઉદ્ધવજી છે. સિયો સંદેશો સુખનો કૃષ્ણજીએ કાવ્યો, તમને મૂક્યા તેના આવ્યા એવો સિયો અભાવ અમારો આવ્યો, ઉદ્ધવ કહેજો અમને હોય જે હોય યથાર્થ જેવું સહી, સિયે વાંકે શામળો વળી વ્રજમાં આવ્યા નહીં. ગોપીઓ કહે છે, ઉદ્ધવજી કનૈયો અમને મરણ માટે ના આવ્યો અને તમને મોકલ્યા, એવો અમારો કયો ગુનો છે, કયો અભાવ આવી ગયો અને કનૈયો ના આવ્યો ને તમે આવ્યા? અને ગોપીઓ હવે ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવજી હવે હું ચરો ભગવતી યાસાં ઇત્યર્પિતં મનઃ. ઉદ્ધવજી કહે છે, ગોપીઓ તમે બહુ ભાગ્યશાળી છો, કારણ કે તમારા તન અને મનમાં ભગવાન રમે છે, પણ તમે એક ભૂલ કરો છો, તમે જે કનૈયો તમારા મનમાં રમે છે ને એ કનૈયો તો સર્વવ્યાપી છે, બધાનો આધાર છે, બધાએ કણકણમાં એ કનૈયો રહેલો છે, તો તમને કનૈયાનો વિયોગ શા માટે થાય છે? બધામાં છે, પાણીમાં છે, પહાડમાં છે, પથ્થરમાં છે, ક્યાં તમારો કનૈયો નથી? માટે આનંદમાં રહી ભગવાન કૃષ્ણનું ધ્યાન કરજો, કૃષ્ણને તમારી પાસે જ જોશો, તમને વિયોગનું દુઃખ મટી જશે અને હૃદયમાં કનૈયો તમારી સાથે પ્રત્યક્ષ છે આવી અનુભૂતિ થશે. ઉદ્ધવજીની વાત સાંભળી ગોપીઓ કહે છે, એ ઉદ્ધવ આ વાત અમારી આગળ ન કરો, કે
ઈ સર્વવ્યાપી કણ કણમાં વ્યાપેલો, ઝાડમાં, પથ્થરમાં, પાણીમાં ઈ કનૈયો રહેલો છે. ઈ કનૈયો અમારે જોતો નથી, અમારે તો અમારો સાડીનો પાલો ખેંચે, કાકરી મારે, અમારા ઘરમાં આવી અમારા છોકરાઓને ચોટિયા ભરે, વાછડા છોડી નાખે, હે આ ઘરમાં દૂધ માખણ હોય એ સિક્કામાંથી ઉતારી અને પોતે ખાઈ જાય, છોકરાઓને ખવડાવે, પાંદરાને ખવડાવે. અમે ઈ કનૈયાની ફરિયાદ કરવા અમે યશોદા મૈયા પાસે જઈ અને યશોદા મૈયા અમને ઠપકો દે અને કનૈયો ખુશ થાય, અમારી અમે હસે, અમને એવો કનૈયો જોઈરો, તારો કણકણમાં વ્યાપેલો કનૈયો અમને નથી ખબતો. કે લ્યો, ગોપીઓને ભગવાનની પ્રત્યક્ષ ઉપાસના છે. કેવી છે? દૂધની અંદર ઘી છે, પણ હવે ઘીને ગોળના લાડવામાં વાપરવું છે તો એમને વપરાશે, દૂધમાં મેરવણ મિક્સ કરવું પડશે, એનું દહીં થશે, પછી માખણ ઉતરશે, વલવાશે, પછી માખણને તાવવું પડશે, છાશનો ભાગ કાઢવો પડશે, ચૂલામાંથી ઉકાળવું પડશે, તઈ એ માખણ તવાશે, પછી ગાળશે, ત્યારે શુદ્ધ ઘી થશે અને એ દેશી ઘીના લાડવા ખાય, એની ડૂટીમાં બળ આવે ભાઈ, ડાલતા ઘીનું કાંઈ ના આવે. અને ઈ ઘીથી દીવો પ્રગટ થાય, પણ દૂધથી દીવો પ્રગટ થાય? ઘી કેમાં? દૂધમાં છે, દૂધની અંદર વ્યાપીને રહેલું છે, પણ દૂધથી ઈ ઘીઓ ઘીનો દીવો ઈ પ્રગટતો નથી, પ્રજ્વલિત થતો નથી. એમ પ્રત્યક્ષ ભગવાનની ઉપાસના ન હોય તો જીવાત્માનો મોક્ષ થતો નથી. આ ભગવાન બેઠા છે ને એ મૂર્તિ નથી, આ કોણ? પ્રત્યક્ષ ભગવાન છે. આવી ભાવના આપણે પ્રગટ થાય તો સમજી લો હાથમાં ઘી છે અને તમામ દૂધનો સાર છે ઘી છે. એટલે પ્રત્યક્ષની ભાવના કેળવી એ તો આવા સત્સંગના માધ્યમથી સતત નિત્ય અભ્યાસ કરે ત્યારે પ્રત્યક્ષ ભાવ પ્રગટ થાય છે. ગોપીઓને ભગવાનની પ્રત્યક્ષ ઉપાસના છે એટલે કહે છે કે ઉદ્ધવ, અરે આ કણકણમાં તારો કનૈયો છે ને એ તારી પાસે રાખે, અમને ખપતો નથી, પણ જાઓ એ કનૈયાએ એમ કીધું હોય કે ઉદ્ધવ ગોપીઓને કહેજો તમારો કનૈયો કણકણમાં વ્યાપક છે, ઝાડમાં છે, પહાડમાં છે, પાણીમાં છે, એ કનૈયાનું ચિંતન કરજો, કનૈયો ક્યાંય જેવો નથી, તો જાઓ હું અમે કહીએ છીએ એ કનૈયાને મનાવો, કાનાને મનાવો, કોઈ મથુરામાં જાઓ, ઓધવજી કાનાને મનાવો. અદ્ભુત કીર્તન છે, બે ચાર કડીઓ સાંભળીએ પછી આગળ જઈએ, કારણ કે થોડીક કથા આગળ વધારવી પડશે આપણે. હે કાનાને મનાવો, કોઈ મથુરામાં જાઓ, ઓધવજી કનાને મનાવો, ઉપજન રૂપમાં મોઈ ગયો માવો, ઓ દવજી કનાને મનાવો, કોઈ જઈને મનાવો મારા કનાને મનાવો, ઓ દવજી કનાને મનાવો, કનાને મનાવો. શ્યામરે વિનાનો સુનો વૃંદાવન લાગે,
गोकुल ने गलियो मन करवागे चितड़ूया मारो जंखे श्याम ने मिलावो ओ दावजी काना ने मनावो ओ दावजी काना ने मनावो काना ने मनावो कोई मथुरा मजावो ओ दावजी काना ने मनावो काना ने मनावो कोई जय ने मनावो मर काना ने मनावो मथुरा मजावो ओ दाव जी गाना ने मनावो कोई जैने मनावो मारा गाना ने मनावो ओ दाव जी गाना ने मनावो गाना ने मनावो गाना ने मनावो गाना ने मनावो आज जगह कनियो गायो चराना माटे आवे हो तो तेरी आ આ જગ્યાએ રાક્ષસ થકી અમારું રક્ષણ કર્યું અમને જ્યારે ઇન્દ્ર થકી તકલીફ આવી તેની ગિરિરાજ ગોવર્ધન 7 દિવસ સુધી કનૈયાએ ટચલી આંગળી ઉપર ધારણ કરી અમારી રક્ષા કરી અને આવી રીતે ગોપીઓએ ઉદ્ધવજીને કનૈયાએ જ્યાં જ્યાં વ્રજમાં લીલા કરી હતી ને બધી જગ્યાએ ઉદ્ધવજીને ફેરવ્યા ઉદ્ધવજીને મનમાં એમ થઈ ગયું કે હારું અહીંયા થોડા દિવસ રોકાવા જેવું છે ઉદ્ધવજી રોકાણા 6 મહિના રોકાઈ ગયા કેટલા મહિના 6 મહિના એક દિવસ રોકાવાના હતા એ ઉદ્ધવ ગોપીઓની વાત સાંભળી અને 6 મહિના રોકાઈ ગયા ઉદ્ધવજીનો જ્ઞાનનો બરફ હતો ને એ ઓગળી ગયો આહા પ્રેમમાં જે મીઠાસ પ્રેમમાં જે આનંદ છે એનો અનુભવ છે એ જ્ઞાનથી થતું નથી ઉદ્ધવજી મનોમન વિચાર કરવા માંડ્યા કે મને ભગવાને અહીં શું કામ મોકલ્યો હશે પ્રભુએ કહ્યું હતું જાઓ ગોપીઓને સમજાવી આવો મને લાગે છે કે ગોપીઓ પાસે મને સમજવાને માટે મોકલ્યો છે આ તો મારા કરતા ઘણી આગળ છે કે પ્રેમ વગરનું જ્ઞાન છે ભક્તિ વગરનું જ્ઞાન છે એ લુખું લુસ્ક જેવું છે લુસ્ક જોયે તમે ખાધો પણ એમાં લુખે લુસ્કા આવે ને રસવાળા લુસ્કા હોય એમાં લુખે લુસ્કા આવે બોરા આવે એમાં હળેલા બોરા ના આવે એમ કેરીઓ પણ હળેલી આવે ભક્તિ વગરનું જ્ઞાન છે ને એ લુખું છે ભક્તિમાં જે આનંદ છે ને ભીંજાસ છે એવી જ્ઞાનમાં નથી જ્ઞાનમાં જો ભક્તિ ભળે ને તો કામ થાય આજે ઉદ્ધવજીના જ્ઞાનમાં ભક્તિ ભળી છે અને ઉદ્ધવજીને આનંદ આવે છે કે આ વ્રત છોડીને હમણાં જવાય નહીં કારણ કે ગોપીઓ સંસારની તમામ આસક્તિ છોડી ભગવાનમાં તન્મય થઈ છે ઉદ્ધવજી નક્કી કર્યું કે આજથી આ ગોપી મારી ગુરુ કે એને ગુરુપદ તરીકે સ્વીકારું છું અને મનોમન ભગવાનની પાસે એક જ પ્રાર્થના કરી પ્રભુ આસામહં ચરણ રેણુ જુષામહં શ્યામ વૃંદાવને કિમપિ ગુલ્મલતૌ સદીનામ યા દુસ્ત્યજં સજનમાર્ય પથં ચ હિત્વા ભેજુર્મુકુંદ પદવીં શ્રુતિવીર ઉદ્ધવજી ગોપીઓને કહે છે ભગવાનને પ્રાર્થના કરતા કહે છે કે પ્રભુ મારા જીવનમાં હું ગોપી બની શકું એટલે તો પુણ્ય નથી પણ જો બીજો પુણ્ય બાકી હોય ને તો કૃપાનાથ હું તમારી પાસે આજે વ્રજની અંદર ઊભો એવું માગું છું કે મારે જો બીજો જન્મ આવે ને વૃંદાવનની ભાગોળમાં એ આ ઘાસ વનસ્પતિ વૃક્ષે વેલી એ રૂપે મને જન્મ દેજો મને આ ગોપીઓની ચરણ રજનો સ્પર્શ થાય જેથી હું ધન્ય બની જાઉં
આ વૃંદાવનના આ વૃક્ષ વેલી આ વનસ્પતિઓ ધન્ય છે. આ લાડુદાનજી ગઢડાની અંદર આવ્યા, ભગવાન સહજાનંદ સ્વામી તેથી લાડુદાનજીને એમ કહે, લાડુદાન તમારા જેવું કામ છે, કેબલ બાપુની બે દીકરીઓ છે લાડુબા જીવબા, એમને સમજાવવાના છે. એને કયો કે પરણીને ભજું ભગવાન ભજાય, એવું નથી કે પરણ્યા વગર ભગવાનનું ભજન થાય, પરણીને પણ ભગવાનનું ભજન થાય. તેથી લાડુદાને કીધું, પ્રભુ એમાં શું કે આમણે ચપટી વગાડતા એને શીખવાડી દઉં કે. અને પડદો આડો મૂક્યો અને લાડુદાન 3 કલાક સુધી લેક્ચર કર્યું. શું કર્યું? 3 કલાક સુધી લાડુબા જીવબાને શરીરની વાતો કરી, હો આ શરીર શું છે એવી જ વાતો કરી. અને લાડુબા જીવબાનો મગજ ગયો, ઊભા રાખ્યા. આ તમને ભાન પડે તમે શું કરો છો? આ 3 કલાક સુધી જેની વાતો કરી એ તમને ખબર, એ ઠંઠડીમાં જવાનું છે, હળગી જવાનું છે, 1.5 કિલો થઈ જવાનું છે. આવો અને આમ જે વાત કરીને તો લાડુદાન બોઠા પડી ગયા. એને વિચાર થયો કે ભગવાને મને અહીંયા શું કામ મૂક્યો હશે, આ તો આ મને સમજાવે એવી આ બે આ મુક્તાત્માઓ છે. અને લાડુદાન સમજી ગયા, આ બધા સોનાના અલંકાર હતા ને ભગવાનના ચરણમાં મૂકી દીધા. ભગવાનને કહે લાડુદાન કે પ્રભુ મને સાધુ કરો ને કે. અને સાધુ કર્યા, શ્રીરંગદાસ નામ પાડ્યું અને એમાંથી પછી બ્રહ્માનંદ નામ પાડ્યું, કારણ કે બ્રહ્મના આનંદમાં રહેનારા હતા ને એટલે બ્રહ્માનંદ એનું ભગવાને નામ પાડ્યું છે. કાવ્યમાં મળતું આવે, સમજાવા ગયા હતા પણ પોતે સમજી ગયા અને ભગવાનમાં રંગાઈ ગયા. ઉદ્ધવની સ્થિતિ એમ જ થઈ છે. ગોપીઓ ભગવાનને માટે કંઈક ને કંઈક વસ્તુ મોકલે છે. ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ તમે મથુરા ક્યારે જશો? ઉદ્ધવજી કહે છે, ગોપીઓ હમણાં મને નથી જાઉં, મને તો હમણાં તમારો જે પ્રેમ છે ને એ ભગવાન પ્રત્યે કેવો છે એ આનંદ હું લૂંટી શકું, મારા મનમાં હે માનસિક આનંદ મને મળે એ તમારી પાસેથી શીખવું છે, એટલે હમણાં નહીં જાઉં. ત્યારે ગોપીએ કીધું કે હમણાં જરા બેંક બેલેન્સ તો અમારી રાખો કે હે તમને મોરથી આપી દઈ. એને શું કહેવાય? ઉઠી ઉઠી કહેવાય ને, તમને ઉઠી આપી દઈ, આ રાખો કે તમે જાઓ અને જાઓ તેરી કનૈયાને અમારી આ એક એક વાત કહેજો. એક ગોપીએ કીધું, શું કીધું સ્વામી? કંઈ કીધું, શું કીધું? એક ગોપી કહે છે, જઈ બકી લેજો, કોઈ કહે ગાલ ઝાલી તાણજો. શું કહે છે? જોજો ગોપીઓના શબ્દો, ભગવાનને માટે શું ભેટ મોકલે છે ગોપી. કહે છે ગોપી, કોઈ કહે જઈ બકી લેજો, કોઈ કહે બહાર આવ્યા વિના રે નહીં. ગોપીએ પોતાની બધી પ્રેમની ભાષા ઉદ્ધવજી આગળ ઠાલવી છે. ઉદ્ધવજી તો એ હાવ ઓગળી ગયા છે કે હારું આવો પ્રેમ મને કેદી આવશે. ગોપીઓના મનની સાથે ઉદ્ધવજી આજે પોતાના મનનો તાલ મેલાવે છે. પછી ઉદ્ધવજી પાછા મથુરા આવ્યા, ગોપીઓનો સંદેશો આપ્યો. ભગવાન ખૂબ આનંદિત થયેલા છે. ઉદ્ધવજીને સાથે લઈ કુબજાના ઘરે ગયા, કુબજાનો મનોરથ પૂર્ણ કર્યો, ભગવાને આ ચરિત્ર કર્યું. ઉદ્ધવજીને દૃઢ નિશ્ચય હતો એટલે ભગવાનના ચરિત્રમાં શંકા થઈ નહીં. ભગવાન ગમે એમ કરે, બાળકની પાસે રમકડું હોય એ બાળક ફોડી નાખે તોડી નાખે તો કાંઈ કોઈ બોલે નહીં. શું કામ? એ રમકડું કેનું છે? એ બાળકનું છે. એમ પરમાત્માના બધે આપણે રમકડા છીએ. શું છે? ભગવાન ગમે એમ એનો ઉપયોગ કરે, ગમે એ રીતે એ પદાર્થમાં યુઝ કરે, છતાં પણ
એનું છે, ગમે એમ કરે, તોડે ફોડે, ગમે એમ એનો ઉપયોગ કરે. એટલે ભગવાનના ચરિત્રમાં ઉદ્ધવજીને શંકા થઈ નથી. મધ્યના 17મા વચનામૃતમાં ભગવાને યાદ કરેલા છે. આ બાજુ અક્રૂરજીને ભગવાને હસ્તિનાપુર મોકલ્યા કે જાઓ કુંતા ફઈ, પાંચ પાંડવો કેમ છે, ભીષ્મ પિતાને અમારા નમસ્કાર કહેજો, દુષ્ટરાષ્ટ્રને જઈને કહેજો કે અમારે ફઈને સુખી રાખે, દુઃખી ન કરે, અને ત્યાંના સમાચાર કેવા છે, કૌરવો અમારી ફઈને દુઃખ તો આપતા નથી ને, એ સમાચાર લઈ આવો. અને અક્રૂરજી ગયા, દુષ્ટરાષ્ટ્રને મળ્યા, બધી સમાચાર પૂછ્યા, બધી વાત જાણી. ત્યારે અક્રૂરજીને મનમાં એમ થયું કે આ દૂતરાષ્ટ્ર છે ને પક્ષપાત કરે છે કે. હા, સમજાવ્યા. દૂતરાષ્ટ્ર કાંઈ પણ બોલ્યા નથી. આવ્યા પાછા, ભગવાનને વાત કરી, પ્રભુ આમ છે, પાંડવોને અને માં કુંતાને તકલીફ છે. એટલે ભગવાને વિચાર કર્યો કે હવે દુષ્ટનો નાશ કરવાને માટે હવે મારે રાજસ લીલાનો વિસ્તાર કરવો પડશે. હા, હવે ભગવાન એ જેટલા જેટલા રાજાઓ હશે ને એ બધાને ભેગા કરી અને સૈન્ય દ્વારા બધાનો નાશ કરશે, પૃથ્વીનો ભાર એ હળવો કરશે. આ પ્રમાણે પૂર્વાર્ધની અંદર આવી સુંદર મજાની કથા છે. બપોર પછીના સત્રમાં આપણે ઉત્તરાર્ધની કથા શ્રવણ કરશું. રુક્ષ્મણી વિવાહ હશે, મુચકુંદ રાજાને દિવ્ય ગતિ આપી છે, જરાસંઘને હરાવેલો છે, કાળયવનને હરાવેલો છે, એ બધી કથા બપોર પછીના સત્રમાં શ્રવણ કરશું. પણ મારું કહેવાનું એ છે કે આ ગોપીઓ કેવી તન્મય થઈ ગઈ હતી ભગવાનમાં, એવા આપણે તન્મય થવાનું છે. કેની અંદર? સહજાનંદમાં, જે આપણા ઈષ્ટદેવ છે. એટલે તો પ્રેમાનંદ સ્વામી એમ કહે, હમ તો એક સહજાનંદ, સહજાનંદ ગાવે હમારે મન, સ્વામી નારાયણ દૂસરો ન ભાવે, હમ તો એક સહજાનંદ, હમ તો એક સહજાનંદ, સહજાનંદ ગાવે, હમ તો એક સહજાનંદ, સહજાનંદ ગાવે, માન સ્વામી નારાયણ દૂસરો ન ભાવે, હમ તો એક સહજાનંદ, સહજાનંદ ગાવે, હમ તો એક સહજાનંદ, સહજાનંદ ગાવે.